નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણો જે ટોપિક હતો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ, બરાબર, એની અંદર છે આપણે આગળના લેક્ચરની જે છે વાત કરી હતી કે ભાઈ ઓપ્ટેટિવ સેન્ટેન્સીસ એટલે શુભેચ્છા અથવા તો ઈચ્છાદર્શક વાક્યો, એવો છે આપણો ટોપિક છે એ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચની અંદર છે એ ભણ્યા હતા, બરાબર છે. હવે આજે છે મિત્રો, હવે છે હવે આગળનો જે મુદ્દો છે, બરાબર, તો હવે જે મુદ્દાઓ છે એ બધા કેવા છે, તો કે ભાઈ આપણે અત્યાર સુધી છે કે વાક્ય જોઈ ગયા, તો કે ભાઈ વિધાન વાક્ય જોઈ ગયા, પ્રશ્નાર્થ વાક્ય જોઈ ગયા, આજ્ઞાર્થ વાક્ય જોઈ ગયા, ઉદ્ગાર વાક્યો છે એ જોઈ ગયા. હવે એ બે આપણે દરેક મુદ્દાની અંદર છે અલગ અલગ છે, દરેક ટોપિકની અંદર છે અલગ અલગ વાક્ય રચના ને ઘણા બધા છે, શું હોય તો કે ભાઈ સુધારા વધારે છે એ જોયા હતા. હવે જે આપણે ભણી ગયા છે આગળ, બરાબર છે, વિધાન વાક્યો છે, પ્રશ્નાર્થ, ઉદ્ગાર અથવા આજ્ઞાર્થ વાક્યો, એ બધા વાક્યો છે હવે છે શું હોય તો કે એકી સાથે જે ફકરા સ્વરૂપે અથવા પેરેગ્રાફ સ્વરૂપે આપણે જે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરીએ છીએ એ પ્રકારે છે આવશે. અને આપણે છૂટા છૂટા એટલા માટે લખતા હતા કે દરેકની વાક્યરચના આપણે શું હે તો કે અલગ અલગ કરતા હતા. હવે એ બધી વાક્યરચના છે એક જ સાથે એક જ સ્વરૂપે છે શું હે તો કે પેરેગ્રાફ સ્વરૂપે આવશે, કે જેની અંદર છે શું હે તો કે ભાઈ ઉદ્ગાર વાક્યનો પેરેગ્રાફ હોય તો એની અંદર છે પ્રશ્નાર્થ પણ આવી શકે, બરાબર છે, પછી વિધાન વાક્ય પણ છે આવી શકે છે, અથવા તો છે શું હે તો કે આજ્ઞાર્થ વાક્યનો પણ સમાવેશ છે એ થઈ શકે છે. એટલે ટૂંકમાં આપણે એમ કહીએ તો કે ભાઈ મિક્સ વાક્યો આવશે, કે જેની અંદર છે એવું જરૂર નથી કે વિધાન વાક્ય એટલે નીચે વિધાન વાક્ય જ હોય, બરાબર. ઘણીવાર છે શું હોય તો કે જવાબમાં હા કે ના અથવા તો છે કોઈનો આભાર માનવો હોય ત્યારે એની વાક્યરચના અલગ હોય છે, જ્યારે કોઈને સોરી કહેવું હોય તો એની માટેની વાક્યરચના છે એ અલગ અલગ હોય છે. એટલે આ જે ટોપિક છે આપણો આજનો, બરાબર છે, કે તો શું હોય તો કે વાક્ય ન હોય એવા મુદ્દાઓનો છે રહેશે, બરાબર, કે જેની અંદર છે શું હોય તો કે વાક્ય નહીં, જે આપણે અલગ અલગ વાક્ય કરતા હતા ને, બરાબર, તો એ અલગ અલગ વાક્ય સ્વરૂપે નહીં પણ શું હોય તો કે પેરેગ્રાફ સ્વરૂપે છે વાક્યોનું ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર છે કરવામાં આવશે. પણ એની અંદર પણ છે તો કે ભાઈ થેન્ક યુ હોય, બરાબર, જ્યારે જવાબ તરીકે થેન્ક યુ આવ્યું હોય, કોઈને આપણે કંઈ છે મદદ કરી હોય એના સ્વરૂપે થેન્ક યુ આવે તો થેન્ક યુ માટેની અલગ રચના હોય, બરાબર. જ્યારે કોઈને છે સોરી કહેવામાં આવે, કોઈની માફી માંગવામાં આવે તો સોરી માટેની અલગ અલગ વાક્યરચના હોય છે, બરાબર. એટલે દરેકની છે અલગ અલગ છે. જ્યારે પ્રશ્ન થાવે, બરાબર, જ્યારે કોઈ પ્રશ્ન આપણે પૂછ્યો હોય અને આપણે એનો જવાબ આપીએ, બરાબર, ત્યારે પણ છે એની વાક્યરચનામાં શું હે તો કે ફેરફાર છે એ થાય છે. એટલે હવે પછીના છે આપણે ક્રમશઃ છે એ બી સી એવી રીતના છે અલગ અલગ છે એ શું હે તો કે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં રૂપાંતર કરવા માટેના છે મુદ્દાઓ છે જોવાના છે. સાથે સાથે આપણે આગળ જે ભણી ગયા છે, બરાબર, તમામ જે વિધાન વાક્યો, પ્રશ્નાર્થ વાક્યો કે જે પણ આગળ આપણે મુદ્દાઓ ભણી ગયા છે એ મુદ્દાઓનો સમાવેશ પણ આની અંદર જ થશે, બરાબર. એટલે હવે છે હવે પછીના, બરાબર, આ પછીના છે હવે જે આવશે વાક્યો એ કહેવાય છે તો કે એ વાક્યો બધા પેરેગ્રાફ સ્વરૂપે છે. કેવો વાક્ય હોય છે? પેરેગ્રાફ સ્વરૂપે છે. આપણે રૂપાંતર છે ડીએસમાંથી આઈડીએસમાં રૂપાંતર કરવાના છે એ રહેશે. પણ એની અંદર જે અમુક બાબતો છે, બરાબર, એ બાબતોનો છે આપણે શું કરવાનો છે તો કે અભ્યાસ કરવાનો છે, બરાબર. તો કે આપણો જે મુદ્દો છે, બરાબર, કે વાક્ય ન હોય તેવા મુદ્દાઓ, બરાબર, તો પહેલાં આપણે સમજીએ છીએ કે એની અંદર છે આપણે થોડુંક છે અહીં શું હોય તો કે એના વિશેની છે એ વાત છે એ કરી છે કે ભાઈ અહીં આપણે 4-5 વાક્યનું આઈડીએસમાં રૂપાંતર કરવાનું હોય છે. કેટલા વાક્યનું? 4-5 વાક્યનું શું કરવાનું હોય છે તો કે આઈડીએસની અંદર રૂપાંતર છે કરવાનું હોય છે. તેમાં ઘણીવાર વાક્ય ન હોય એવા મુદ્દાઓ પણ છે શું કરી શકે છે તો કે આવી શકે છે. કેવા વાક્યો? કે જેની અંદર છે શું હોય તો કે ભાઈ વાક્ય ન હોય, સીધા શું હોય તો કે પેરેગ્રાફ સ્વરૂપે, ટૂંકમાં મુદ્દાઓ એટલે શું હોય તો કે ભાઈ પેરેગ્રાફ સ્વરૂપે છે વાક્યમાં ડીએસમાંથી આઈડીએસમાં રૂપાંતર કરવાનું છે એ હોય છે. રેડી? હું કીધું છે તો કે ભાઈ અહીં આપણે 4-5 વાક્યનું કેમાં રૂપાંતર કરવાનું હોય તો કે આઈડીએસમાં રૂપાંતર કરવાનું હોય છે, જે સંવાદના સ્વરૂપે હોય. સંવાદના સ્વરૂપે હું ટૂંકમાં વાતચીતના સ્વરૂપે છે એ હોય છે. તેમાં ઘણીવાર વાક્ય ન હોય એવા મુદ્દાઓ પણ છે શું કરી શકે છે તો કે આવી શકે છે, બરાબર. કેવા? કે જેમાં છે શું હે તો કે વાક્ય ન હોય, શું હોય? ખાલી માત્ર છે શું હોય તો કે મુદ્દાઓ છે એ હોય છે. તો શરૂઆતમાં છે આપણે અહીંયા લખ્યું છે એ, બરાબર, તો કે ક્રમશઃ છે અલગ અલગ જે આવે છે, બરાબર, એ આપણે શું હે તો કે એ બી સી ડી ઈ એફ એમ છે શું હે તો કે આગળ આગળ ક્રમ છે એ આપતા જશું, બરાબર. તો આજે છે આપણે વાત કરવાની છે પહેલાંની એની, બરાબર છે, આપણે એને શું નામ આપ્યું છે એ આપ્યું છે. તો કે એનો ટોપિક શું હે તો કે ભાઈ વાક્યમાં થેન્ક યુ આવે ત્યારે શું કરવું? શું આવે? વાક્યમાં થેન્ક યુ આવે ત્યારે છે શું કરવું? તો એના માટેની આપણે રચના દર્શાવેલી છે તો કે ભાઈ થેન્ક યુ આવે ત્યારે માત્ર છે બોલનાર, થેન્કડ અને સાંભળનાર.
હવે આપણે એમ થાય કે ભાઈ થેન્ક યુ જ માત્ર આવ્યું તો ત્રણ તો ત્રણ જ થાય બોલનાર થેન્ક્ડ અને સાંભળનાર તો કે આગળ જે વાક્ય રચના આવી છે એ પછી પ્રશ્નાર્થ હોય વિધાન હોય આજ્ઞાર્થ હોય કે ઉદ્ગાર હોય એ વાક્યનું રૂપાંતર આપણે જે આગળ કરતા હતા બરાબર એ જ પ્રમાણે કરવાનું છે એમાં કોઈ પણ જાતનો ફેરફાર કરવાનો નથી માત્ર ફેરફાર ક્યાં થાય તો કે ફેરફાર માત્ર છે ને થેન્ક યુ હોય ને ન્યાસ કરવાનો રહેશે શું હોય છે વાક્યમાં થેન્ક યુ જે ફેરફાર જે થેન્ક યુ આવ્યું હોય છે ને જ આપણે શું હે તો કે આ વાક્ય રચના લગાડવાની રહેશે કઈ વાક્ય રચના બોલનાર થેન્ક્ડ અને સાંભળનાર બાકી બધું છે આગળ જે આપણે ફેરફાર કરતા હતા એ જ ફેરફાર આવશે એમાં કોઈ પણ જાતનો ફેરફાર થશે નહીં પછી પ્રશ્નાર્થ હોય તો એ ન્યાસ જ આવે બરાબર પછી વિધાન હોય તો ટોલ્ડ જ આવે એ રીતના જે પણ આગળ જે મુદ્દાઓ ભણેલો છે એ મુદ્દાઓનો છે એમને જાળવી રાખવાનો છે માત્ર થેન્ક યુ આવે ત્યાં જ આપણે શું કરવાનો રહેશે ફેરફાર કરવાનો છે એ રહેશે બરાબર તો અહીંયા આપણે છે વાક્ય દર્શાવેલું છે તો કે વાક્ય પ્રમાણે છે આપણે જોઈ તો કે ભાઈ અહીંયા આપણે અલગ અલગ વાક્ય નથી દર્શાવેલું એક જ મુદ્દા સ્વરૂપે દર્શાવેલું છે પણ આ વાક્ય છે અહીંથી પણ શરૂ થઈ શકે દાખલા તરીકે છે આપણે અહીં લખ્યું ને સીતા સેડ ટુ રામ પ્લીઝ ટેક અ કપ ઓફ ટી પછી રામ સેડ છે ડાયરેક્ટ રામ સેડ અહીંયા રામ સેડ થેન્ક યુ પણ કરી શકાય છે પણ આપણે શું હોય તો કે ભાઈ સમજવામાં સરળતા રહીએ એટલા માટે જે રામ સેડ વાળું છે મુદ્દો હું આપણે ક્યાં નાખ્યો છે નીચે લખ્યો છે અહીંયા બરાબર એની નીચે છે એ લખ્યો જેથી આપણે શું હે તો કે ભાઈ સમજવામાં છે એ સરળતા રહીએ એટલા માટે બરાબર છે તો કે ભાઈ આપણે પહેલો કયો મુદ્દો ભરવાનો હોય તો કે થેન્ક યુ વાળો મુદ્દો ભરવાનો છે બરાબર તો કે ભાઈ અહીંયા આપણે જો અહીંયા ખાસ ધ્યાન રાખજો બરાબર છે અહીંયા છે એ ખાસ ધ્યાન રાખવાનું છે તો શું કીધું છે જો સીતા સેડ ટુ રામ પ્લીઝ ટેક અ કપ ઓફ ટી હવે એક તો છે શું હોય તો ભાઈ શરૂઆતમાં છે તો ભાઈ વાક્યની અંદર છે પહેલાં જોવાનું વાક્ય કેવું વાક્ય છે બરાબર દાખલા તરીકે છે આની અંદર છે શું આવ્યો છે શબ્દ તો કે આમાં આમાં શબ્દ છે આપ્યો છે પ્લીઝ આપ્યો છે શું હે તો કે પ્લીઝ શબ્દ આપ્યો અને આપણે વાત કરી હતી કે આજ્ઞાર્થ વાક્યમાં વિનંતી માટે છે શું હે તો કે પ્લીઝનો શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે બરાબર પ્લીઝ શબ્દ છે એનો ઉપયોગ છે કરવામાં આવે છે અને પ્લીઝ મોટે ભાગે શું હોય તો કે ભાઈ એના માટે મોટે ભાગે છે વિનંતી માટે છે કયો શબ્દ વાપરવામાં આવે છે તો કે પ્લીઝ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે બરાબર તો કે અહીંયા આપણે શું આપેલું છે તો કે પ્લીઝ છે એ આપેલું છે તો કે એની અંદર છે હવે આપણે પ્લીઝવાળું વાક્ય હોય તો કે કેવું વાક્ય હોય તો કે આજ્ઞાશ વાક્ય હોય અને આપણે છે આજ્ઞાશ વાક્યની વાત કરી છે કે જો પ્લીઝ અથવા કાઇન્ડલી શબ્દ આવેલો હોય તો એને શું કરવાનું છે તો છે એને છે દૂર કરી દેવાનો છે શું કરી દેવાનું છે એને દૂર કરી નાખવાનો છે અને એની જગ્યાએ છે ક્રિયાપદ કયું લાગે તો કે એની જગ્યાએ છે ક્રિયાપદ લાગે ટુ શું લાગે કયું ક્રિયાપદ લાગે છે ટુ ક્રિયાપદ છે લાગે છે બરાબર એટલે સીતા સેડ ટુ રામ પ્લીઝ પેલા ટુ ન જોનો હમણાં આઈડીએસમાં આપણે ઉત્પન્ન કરી એટલે જ્યારે એની વાત કરશું બરાબર પ્લીઝ ટેક અ કપ ઓફ ટી પછી એનો છે રામ જવાબ આપે છે રામ સેડ થેન્ક યુ સીતા કોનો આભાર માને છે સીતાનો છે આભાર છે એ માને છે બરાબર હવે છે આપણું શું હે તો કે એનું છે આઈડીએસ સ્પીચની અંદર છે રૂપાંતર કરવાનું છે એ રહેશે બરાબર છે તો હવે આપણે છે ઇન્ડાયરેક્ટ સ્પીચમાં છે રૂપાંતર છે એ કરવાનું રહેશે બરાબર તો કે ઇન્ડાયરેક્ટ સ્પીચની અંદર છે શું આવશે તો કે ભાઈ પહેલું વાક્ય છે આજ્ઞાથ વાક્ય છે બરાબર એટલે છે અહીંયા પ્લીઝની જગ્યાએ શું આવશે તો કે ટુનો છે ઉપયોગ કરવામાં આવશે બરાબર અને જોડના તરીકે પણ છે ત્યાં શું આવશે તો કે ભાઈ પ્લીઝ શબ્દ નીકળી જાય એટલે ત્યાં શું લાગે જોડના તરીકે ટુ છે એ લાગે તો કે આપણે હવે માત્ર પહેલું વાક્ય જોવાનું છે કયું વાક્ય જોવાનું છે સીતા સેડ ટુ રામ પ્લીઝ ટેક અ કપ ઓફ ટી પહેલાં આ એક જ વાક્ય આપણે જોશું કયું વાક્ય તો કે પહેલું વાક્ય બીજા વાક્યને છે આપણે કંઈ કરવાનું નથી બરાબર એનો પછી વારો આવશે પહેલાં છે આપણે શું હોય તો કે પહેલું જે વાક્ય છે આપેલું છે બરાબર એટલે જ આપણે અલગ લખ્યું છે બરાબર હું લખ્યું છે આપણે વાક્ય અલગ છે એ લખ્યું જેથી છે શું હોય તો સમજવામાં સરળતા રહીએ એટલા માટે તો કે પહેલું વાક્ય છે તો એનું જ આપણે છે કરવાનું છે તો પહેલું વાક્ય આજ્ઞાર છે અને પ્લીઝ જે તો એ આજ્ઞાર વાક્યમાં છે જોડના તરીકે શું લાગ્યું છે ટુ લાગ્યું છે અને પ્લીઝ કે કાઇન્ડલી શબ્દ હોય એટલે શું થઈ જાય તો કે એ નીકળી જાય બરાબર તો હવે છે શું કરવાનું છે તો કે ભાઈ હવે છે આપણે એને રૂપાંતર છે કરવાનું છે તો કે પહેલાં છે શું આવશે તો કે પહેલાં છે આવશે સીતા શું આવશે પહેલાં છે એ શું આવશે તો કે પહેલાં છે એ સીતા આવશે પછી છે સેટ ટુ આપ્યું છે શું આપ્યું છે સેટ ટુ તો કે ભાઈ સેટ ટુ હોય અને પ્લીઝ વાળું વાક્ય હોય તો રિપોર્ટેડ વર્બ તરીકે શું આવે તો કે પ્લીઝ વાળું વાક્ય છે એટલે આપણે પહેલાં જોઈ દઈએ વિનંતી વાળું છે વાક્ય હતું એટલે આપણે જોઈ નથી શું કહી દીધું કે એની અંદર છે આજ્ઞાથ વાક્ય છે બરાબર અને વિનંતી માટે કયો શબ્દ આવે તો કે એની માટે શબ્દ છે આવે છે રિક્વેસ્ટેડ કયો શબ્દ આવે છે રિક્વેસ્ટેડ શબ્દ છે એ આવે છે તો હવે અહીંયા સેટ ટુની જગ્યાએ આપણે શું લખશું તો કે ત્યાં લખશું આપણે રિક્વેસ્ટેડ શું લખશું રિક્વેસ્ટેડ લખ્યું
सीता रिक्वेस्टेड પછી શું આવશે રામ એટલે અહીં આપણે લખશું રામ બરો હવે જોડના તરીકે તો કે જોડના તરીકે શું આવશે તો કે જોડના તરીકે આવશે 2 શું આવશે 2 એટલે અહીં આપણે લખશું 2 અને 2 આયરા હંમેશા કેવું રૂપ આવે મૂળ રૂપ આવે હવે તો પ્લીઝ તો શું થઈ જાય તો નીકળી જાય બરાબર અને 2 આયરા કેવું આવે મૂળ રૂપ આવે એટલે ટેક નું ટેક જ રહે ટેક અ કપ ઓફ ટી રેડી હવે છે શું આવશે તો કે આ પેલું વાક્ય થઈ ગયું આપણું તો યાર હવે બીજું વાક્ય છે કે બીજું વાક્ય કયું છે તો કે રામ સેડ થેન્ક યુ સીતા શું કહે છે તો કે આભાર માને છે તો કે એની અંદર છે આપણે વાત કહી હતી કે ભાઈ જ્યારે થેન્ક યુ શબ્દ આવે તો વાક્ય રચના આ પ્રમાણે થાય બોલનાર થેન્કડ અને શું આવશે સાંભળનાર છે એ આવશે તો કે બોલનાર કોણ છે તો કે બોલનાર રામ છે એટલે અહીં પેલા શું આવશે રામ પછી શું આવશે થેન્ક યુ શબ્દ છે એટલા માટે થેન્કડ અને સાંભળનાર તો કે સાંભળનાર કોણ છે તો કે સીતા બરાબર એટલે આ થઈ ગયું આપણું વાક્ય બીજું કાંઈ છે નહીં ફેરફાર આપણે ક્યાં કર્યો તો પેલું વાક્ય તો છે એ જે આજ્ઞાત વાક્ય કહે છે એ પ્રમાણે ફરતું હોય એ પ્રમાણે જ ફરે બરાબર પછીનું જે વાક્ય છે એ આ પ્રમાણે ફેરવાનું છે તો ભાઈ એમાં જ્યારે પણ થેન્ક યુ શબ્દનો ઉપયોગ કરવામાં આવે કોઈ પણ વાક્યની અંદર ત્યારે એક જ રીતને યાદ રાખવાની કઈ બોલનાર થેન્કડ અને સાંભળનાર તો બીજા વાક્યમાં જો રામ સેડ થેન્ક યુ સીતા એટલું લખેલું હતું ને બરાબર તો આપણે શું કર્યું કે બોલનાર તરીકે પહેલાં રામ પછી શું હોય તો કે થેન્ક યુનું શું કર્યું થેન્કડ અહીંયા થેન્કડ એ રીતના પ્રમાણે અને સાંભળનાર તો કે સાંભળનાર કોણ છે તો કે સીતા થઈ ગયું વાક્ય બરાબર એટલે હાઉ છે એ ઇઝી છે બીજું કાંઈ છે નહીં જે આપણે આગળ ભણે એ જ મુદ્દો છે માત્ર તમારે વાત કઈ કરવાની તો કે વાત આ જ એક યાદ રાખવાની છે કે વાક્યમાં છે આવા જે શબ્દો આવે તો એની વાક્ય રીતના છે શું હે તો કે થોડીક છે અલગ થાય છે એ જ આપણે શું હે તો કે ધ્યાનમાં છે એ રાખવાનું છે બરાબર આગળ વધીએ આગળનું વાક્ય છે આપણે લઈ તો કે આઈ સેડ ટુ હર આઈ વિલ ટેક યુ ટુ માય હાઉસ ટુમોરો સી સેડ થેન્ક યુ બરાબર હવે થેન્ક યુ વાળાને છે આપણે હળી કરવાની નથી પહેલાં આપણે પહેલું વાક્ય જોડું તો કે પહેલું વાક્ય છે જોઈ લે તો કે ભાઈ પહેલું વાક્ય પ્રશ્ન જ છે નથી બરાબર ઉદ્ગાર વાક્ય છે તો કે ઉદ્ગાર ચિહ્ન છે આપેલું નથી એટલે ઉદ્ગાર નથી બરાબર છે આજ્ઞાત વાક્ય છે તો કે આજ્ઞાત વાક્ય પણ નથી કેવું વાક્ય છે તો કે વિધાન વાક્ય છે તો સાદું વાક્ય છે બરાબર એટલે વિધાન વાક્ય છે એટલે આપણે સેટની જગ્યાએ શું કરવાનું છે ટોલ્ડ કરવાનું છે અને જોડના તરીકે શેનો ઉપયોગ કરવાનો છે વિધાન વાક્યમાં ધેટનો શેનો ઉપયોગ કરવાનો છે ધેટનો એટલે વિધાન વાક્યમાં છે તો કે ભાઈ પેલા છે આઈ નું આઈ એમ નું રહે બરાબર પેલું વાક્ય જ છે જોવાનું છે બીજું વાક્ય તેને જોવાનું નથી એટલે પેલું વાક્ય છે શું કીધું છે આઈ સેડ ટુ હર આઈ વિલ ટેક યુ ટુ માય હાઉસ ટુમોરો રેડી હવે આપણે એનું વિધાન વાક્યમાં રૂપાંતર કરીએ એટલે આઈ નું આઈ સેડ ટુ નું થઈ જાય તો કે સેડ ટુ નું થઈ જાય ટોલ્ડ થઈ જાય ને વિધાન વાક્ય છે ટોલ્ડ પછી સાંભળનાર કોણ છે તો કે હર બરાબર જોડના તરીકે શું આવશે તો કે જોડના તરીકે આવશે ધેટ શું આવશે ધેટ હવે હું આવ્યું આઈ કોના પ્રમાણે બદલે બોલનાર પ્રમાણે બદલે બોલનાર કોણ છે તો કે બોલનાર આય છે એટલે આઈનું શું રહે તો કે આઈનું આય જ રહે આઈનું શું રહે તો કે આય જ રહે પછી છે આપેલું છે વિલ તો કે વિલનું શું થઈ જાય તો કે વુડ થઈ જાય શું થઈ જાય વિલનું વુડ અને સહાયકારક ક્રિયાપદ આવી રહ્યા હંમેશા કેવું રૂપ આવે મૂળ રૂપ આવે એટલે ટેકનો ટેક જ રહે બરાબર પછી શું આપેલું છે યુ આપેલું છે બરાબર એ યુ છે શું દર્શાવે છે કર્મ દર્શાવે છે બરાબર વાક્યની શરૂઆતમાં હોય તો જ યુ કરતા દર્શાવતો હોય એટલે એટલે યુ શું વચ્ચે વાક્યની વચ્ચે આવેલું છે યુ એટલે શું દર્શાવે છે કર્મ દર્શાવે છે કોના પ્રમાણે બદલે છે સાંભળનાર પ્રમાણે બદલે છે સાંભળનાર કોણ છે અહીંયા હર છે બરાબર એટલે હર છે એ ત્રીજો પુરુષ એકવચન છે બદલે નહીં એટલે આપણે હરનું શું રાખશું તો કે હરનું હર જ રાખશું પછી ટુ બરાબર ટુ જે છે પછી માય આપ્યું છે માય કોના પ્રમાણે બદલે બોલનાર પ્રમાણે બદલે બોલનાર કોણ છે તો કે બોલનાર આય જ છે તો કે સંબંધ તરીકે આઈ મી ને માય એટલે માયનું માય જે છે બરાબર એટલે માયનું માય માય પછી હાઉસનું હાઉસ નીચે લખ નાખી બરાબર હાઉસ ટુમોરોનું થઈ જાય તો ટુમોરોનું થઈ જાય ધ નેક્સ્ટ ડે અથવા ધ ફોલોઈંગ ડે બેમાંથી ગમેનો ઉપયોગ છે કરી શકાય છે બરાબર ધ નેક્સ્ટ ડે થઈ ગયું પેલું વાક્ય હવે આપણે છે બીજું વાક્ય છે જોવાનું છે શું આપ્યું છે સી સેડ થેન્ક યુ તો ન્યા થેન્ક યુ માટે આપણે આટલી જ રીતના બોલનાર થેન્ક અને સાંભળનાર તો કે બીજા વાક્યમાં છે બોલનાર કોણ થાય તો કે સી છે ને
શું કામ આવ્યું તો કે એ ખાસ વસ્તુ સમજવાની છે કે જ્યારે છે બીજું વાક્યમાં છે ને બોલનાર છે ને સી થઈ જાય હું થઈ જાય બીજા વાક્યમાં બોલનાર તરીકે સી થઈ જાય તો એ સાંભળનાર તરીકે શું થાય તો કે પહેલા વાક્યનો જે બોલનાર છે એ બીજા વાક્યની અંદર છે શું થઈ જાય છે તો કે સાંભળનાર છે એ થઈ જાય છે એટલે સી થેન્કડ મી બરાબર એટલે આમાં બીજા વાક્યની અંદર છે કોણ છે બોલનાર તો કે સી થેન્ક યુ માટે છે હું આવ્યો છે થેન્કડ શબ્દ છે આપણે વાપર્યો છે અને સાંભળનાર તો કે સાંભળનાર પહેલા વાક્યનો જે બોલનાર છે એ બીજા વાક્યની અંદર છે શું થઈ જાય સાંભળનાર થઈ જાય અને સાંભળનાર થઈ જાય એટલે એ છે કર્તાનું કર્મ થઈ જાય એટલે અહીંયા આ હતું ને એટલે અહીંયા આપણે શું કરી નાખ્યું મી કરી નાખ્યું બરાબર ન્યાય તો એટલે શું કરી નાખ્યું આપણે એનું મી છે એ કરી નાખ્યું એટલે સી થેન્કડ શું આવશે મી છે એ આવશે રેડી સમજાણું કે ભાઈ પહેલા વાક્યનો બોલનાર છે એ બીજા વાક્યની અંદર છે શું થઈ જાય સાંભળનાર છે થઈ જાય બરાબર એટલે સી થેન્કડ શું કરી નાખ્યું મી છે એ કરી નાખ્યું બરાબર હવે એના પછીનું છે વાક્ય જોઈએ તો કે એના પછીના વાક્યની અંદર છે હાલો બીજા વાક્યની અંદર છે આપણે જોતા હતા બરાબર એના પછીનું વાક્ય છે તો કે ભાઈ ફાધર સેડ ટુ ટીના આઈ વિલ ગીવ અ નાઇસ ડ્રેસ ટુ યુ ઓન યોર બર્થડે બરાબર તો કે ભાઈ આ વાક્યની અંદર છે પેલું જે વાક્ય છે ક્યાં લખેલું છે તો કે ફાધર સેડ ટુ ટીના આઈ વિલ ગીવ અ નાઇસ ડ્રેસ ટુ યુ ઓન યોર બર્થડે આપણે એટલું પેલું વાક્ય છે બરાબર આ બીજું વાક્યને આપણે તેના અડવાનું છે નહીં તો કે પહેલા વાક્યની અંદર છે કેવું વાક્ય છે તો કે ભાઈ પેલું વાક્ય છે એ પણ કેવું વાક્ય છે તો કે સદ વાક્ય છે શું કેમ સદ વાક્ય છે જેને પ્રશ્ન આપ્યો નથી ઉદ્ગાર આપ્યો નથી આજ્ઞાત વાક્ય નથી બરાબર આ માત્ર સામાન્ય જે આપણે ભણતા હતા વિધાન વાક્યની અંદર એ સાદ વાક્ય છે જો ક્યાં સેટ તૂટીના આઈ વિલ ગીવ અ નાઇસ ડ્રેસ ટુ યુ ઓન યોર બર્થડે તો કે સાદું વાક્ય એટલે વિધાન વાક્ય હોય એટલે રિપોર્ટેડ વર્ડ તરીકે શું આવે તો કે આરબી તરીકે ટોલ્ડ અને જોડના તરીકે શું આવે ધેટ બરાબર એટલે આપણે પેલું વાક્ય જ છે જોઈએ તેને બરાબર એટલે ફાધર સેટ ટુ એટલે ટોલ્ડ ટીના જોડના તરીકે ધેટ બરાબર જોડના તરીકે શું આવશે ધેટ છે એ આવશે હવે છે શું આવ્યું છે આઈ કોના પણ બદલે બોલનાર પણ બદલે બોલનાર કોણ છે ફાધર એટલે શું થઈ ગયું ઈ થઈ ગયું બરાબર અને અહીંયા શું આવશે ઈ બરાબર ફાધર છે એટલે શું આવ્યું હી મધર હોત તો શું આવત સી રેડી એટલે આઈ એ બોલનાર પણ બદલે બોલનાર કોણ છે ફાધર એટલે અહીંયા શું લખ્યું આપણે હી પછી વિલનું શું થઈ જાય વુડ એટલે અહીંયા શું આવશે વુડ બરાબર અને સહાયકાર ક્રિયાપદ છે એટલે એની અરે મૂળ ઉપર આવે એટલે ગીવનું ગીવ જ રહે એમાં કંઈ ફેરફાર થશે નહીં ગીવ અ નાઇસ ડ્રેસ ટુ પછી હું આપ્યું છે યુ આ યુ છે વાક્યની વચ્ચે આવ્યું છે હું હે કર્મ થાય કોના પ્રમાણે બદલે સાંભળના પ્રમાણે બદલે સાંભળનાર કોણ છે ટીના એટલે છોકરી થઈ એટલે કરતા કોણ થયો સી અને કર્મ શું થયું હર એટલે અહીં શું આવશે હર ઓન પાછું આવ્યું હે યોર હું દર્શાવે છે સંબંધ કોના પ્રમાણે બદલે સાંભળના પ્રમાણે બદલે સાંભળનાર પાછી ટીના જ છે એટલે કરતા થયું સી કર્મ થયું હર અને સંબંધ શું થયો તો કે હર સી હર ને હર જો ને પુરુષ હોત તો હી હી કરતા કર્મ શું થાય હિમ અને સંબંધ શું થાય તો કે હિસ એટલે અહીંયા છે આપણે સાંભળનાર તરીકે કોણ છે તો કે ટીના છે એટલે છોકરી થઈ એટલે સી હર ને હર એટલે અહીં પણ શું આવશે હર અને બર્થડેનું બર્થ રેડી થઈ ગયું એટલે ટુ હર ઓન હર બર્થડે હવે જવાબ છે હું આપે છે ડોટર સેડ થેન્ક યુ બરાબર એટલે અહીંયા છે એની જે આપણે લખવાનું કે ડોટર ડોટર પછી છે થેન્કડ અને સાંભળનાર ડોટર થેન્કડ સાંભળનાર કોણ છે ફાધર એટલે અહીંયા ફાધર લખીએ તો પણ ચાલે અને ફાધરનું શું કરી નાખીએ તો કે હિમ કરી નાખીએ તો પણ છે એ ચાલશે અને આપણે અહીંયા શું કરી નાખીએ હિમ કરી નાખીએ કર્મ કરી નાખવાનું જે અહીંયા કરતા આપેલું હોય ને પછી જો અહીંયા આય હતું કરતા તો એનું આપણે કર્મ કરી નાખ્યું શું કરી નાખ્યું મી કરી નાખ્યું બરાબર હવે નામ છે કોઈ આપેલું તો નામનું નામ રાખો તો પણ ચાલે અને જો પુરુષ હોય તો હિમ કરી નાખો તો પણ ચાલે અને સ્ત્રી તરીકે હોય તો ત્યાં હર પણ છે એ કરી નાખો તો પણ છે શું હે તો કે ચાલશે એટલે ડોટર થેન્કડ છે શું કરી નાખશું આપણે અહીંયા હિમ બરાબર અથવા તો ફાધર લખો તો પણ છે શું હે ખોટું પડે નહીં રેડી બોલનાર થેન્કડ અને શું થઈ ગયું સાંભળના થઈ ગયું બરાબર
એને સાંભળનાર છે જે પહેલા વાક્યનો જે બોલનાર હોય સમજાય છે પહેલા વાક્યનો જે બોલનાર હોય બીજા વાક્યની અંદર શું થઈ જાય સાંભળનાર થઈ જાય આ આપણો બીજો વાક્ય થયો ક્યાં લાગીનું તો કે આ ડોક્ટર સેડ થેન્ક યુ છે ને એ આપણો શું થઈ ગયું બીજો વાક્ય થયો એટલે હું તમને એમ કહું છું બરાબર કે જે પહેલા વાક્યનો બોલનાર હોય એ બીજા વાક્યની અંદર શું થઈ જાય તો કે સાંભળનાર છે થઈ જાય એ ખાસ ધ્યાનમાં રાખો અને બીજા વાક્યનો પાછો બોલનાર આ ડોક્ટર થઈ જાય પહેલા વાક્યમાં કેમ ફાધર હતા ને બીજા વાક્યમાં શું થઈ ગયું બોલનાર તરીકે ડોક્ટર થઈ ગયું બરાબર પહેલા વાક્યમાં ફાધર બોલતા હતા અને ડોક્ટર છે એ સાંભળતા હતા બીજા વાક્યમાં છે પ્રત્યુત્તરમાં છે ડોક્ટર બોલે છે અને પિતાના શું થઈ ગયા તો કે સાંભળે છે રેડી ચોખ્ખી ને ચટ છે એ વાત છે બીજું કાંઈ એમાં છે નહીં રેડી થઈ ગયું એટલું આગળનું વાક્ય છે જોઈએ તો કે હું કીધું છું જો આઈ સેડ ટુ હર ટેક ધીસ પેન બરાબર સી સેડ થેન્ક યુ હવે આપણે પેલું વાક્ય છે જોઈ બરાબર તો પેલું વાક્ય છે કયું છે તો કે આઈ સેડ ટુ હર ટેક ધીસ પેન હવે એમાં ક્યાંય છે કંઈ કોઈ પણ જાતનું છે ઉદ્ગાર કે પ્રશ્નાર્થ કે એવું કંઈ છે નહીં હાઉ સાદુ ને સિમ્પલ વાક્ય છે એટલે સાદુ ને સિમ્પલ હોય એટલે ટોલ્ડ અને થેટા જે ઉપયોગ થાય અને આઈ સેડ ટુની જગ્યાએ હું લખશું ટોલ્ડ સાંભળનાર કોણ છે તો કે હર જોડના તરીકે શું આવશે ધેટ આવશે ને ધેટ બરાબર સાદું વાક્ય છે એટલે ધેટ પછી ટેકનું ટેક બરાબર ટેક પછી છે ધીસ આપ્યું છે બરાબર તો કે ધીસ નું થઈ જાય તો કે ધેટ ટેક ધેટ પેન આપ્યું છે ટેક ધેટ પેન પછી સી સેડ થેન્ક યુ બરાબર એટલે છે માં સી બોલનાર થેન્કડ અને સાંભળનાર સાંભળનાર પહેલા વાક્યનો બોલનાર છે બીજા વાક્યની અંદર સાંભળનાર થઈ જાય એટલે અહીંયા હું આપ્યું છે બોલનાર તરીકે આય એટલે બીજા વાક્યમાં છે એનું સાંભળનાર થઈ જાય એટલે શું થઈ જાય મી એટલે અહીંયા શું થઈ જાય સી થેન્કડ મી બીજું વાક્ય આપણું આ છે ને સી સેડ થેન્ક યુ એટલે બોલનાર તો સી થયું જ બરાબર એટલે સીનું સી પછી થેન્કડ વાક્યરત્ના પ્રમાણે આ જે વાક્યરત્ના પ્રમાણે થેન્કડ એટલે થેન્કનું આપણે થેન્કડ મૂક્યું અને સાંભળનાર એટલે પહેલા વાક્યનો જે બોલનાર છે બીજા વાક્યની અંદર શું થઈ જાય સાંભળનાર એટલે અહીંયા આઈ હતું તો અહીંયા શું કર્યું મી અહીંયા સી હોય તો અહીંયા શું થઈ જાય હર અહીંયા હી હોય તો અહીંયા શું થઈ જાય હિમ અહીંયા ધેય હોય તો શું થઈ જાય અહીંયા તેમ એટલે કર્મ મૂકવાનું છે શું મૂકવાનું છે તમારે કર્મ છે એ મૂકવાનું છે એ રહેશે પછી અહીંયા બોલનાર જે હોય ને અહીંયા જે બોલનાર હોય એના પ્રમાણે છે આપણે શું મૂકવાનું છે કર્મ છે મૂકવાનું છે એ રહેશ એટલે બીજું કાંઈ પણ છે એની આજે અંદર છે બીજું કાંઈ નવીન છે નહીં જે આપણે આગળ વાક્યનો ઉપયોગ કરીએ શીખ્યા એ જ વાક્યનો છે આપણે એટલે જ આપણે વાક્યરત્ના પાકી કરવાના કહેતા હતા ને કે દરેકની અંદર છે વાક્યરત્ના તમારે શું કરવી જોઈએ લખીને પાકી કરવી જોઈશે તો જ એ હવે આવા સમય છે હું તો કે વાક્ય ન હોય એવા મુદ્દાની અંદર છે એનો ઉપયોગ કરવાનો છે થશે ત્યારે આપણે આવશે વાક્યરત્ના છે લઈને ન બેસીએ બરાબર એટલે એ શું કરવાની છે તો કે આપણે ફરી પાછી છે એ વાક્યરચના છે શું કરી જવાની છે જોઈ જવાની છે કે ભાઈ કયું કયા પ્રકારના ટોપિકની અંદર છે આજ્ઞાત વાક્ય હોય તો એમાં કયા પ્રકારના છે એ વાક્યરચનાનો ઉપયોગ થાય પ્રશ્નાર્થ હોય તો એની અંદર છે કયા વાક્યનો ઉપયોગ થાય વિધાન વાક્ય હોય તો એની અંદર છે કયા પ્રશ્ન રત્નનો છે ઉપયોગ થાય એ બધી વસ્તુ આપણે શું કરી જવાની છે જોઈ જઈ જવાની છે તો જ આપણે છે આ હવે પછીના જે આગળના જે વાક્યો છે એની અંદર છે શું હે તો કે કામ છે એ લાગશે એટલે એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની રહેશે બરાબર અને આજના લેક્ચરની અંદર છે આપણે વાત કરી વાક્ય ન હોય એવા મુદ્દાઓની શેની વાત કરી વાક્ય ન હોય એવા મુદ્દાઓની અને એની અંદર છે આપણે પેલો એક જ ભણ્યા છે ટોપિક કયું કે જ્યારે વાક્યમાં છે થેન્ક યુ આવે ત્યારે કઈ વાક્ય રત્નનો છે ઉપયોગ છે એ કરવો બરાબર વાક્યમાં શેનો ઉપયોગ આવે થેન્ક યુ બાકીનું જે આગળ વાક્ય હોય એ પછી જે પણ પ્રમાણેનું હોય બરાબર એ તો આપણે એની પ્રમાણે ફેરવાનું રહેશે પણ જ્યારે પણ આ શબ્દનો ઉપયોગ કરવામાં આવે જે પૂછ્યું હોય વાક્યનો ટોપિક જે હોય એની અંદર છે તમારે માત્ર એની રચના છે મૂકવાની છે એ રહેશે બાકીનું વાક્ય જે આપણે પરિવર્તન કરતા હોય એ જ પ્રકાર છે રહેશે એમાં કોઈ પણ જાતનો ફેરફાર થશે નહીં બરાબર એટલે આ વાક્ય રીતના પણ છે તમારે શું હોય તો કે હવે પછીના જે પણ આવશે એ બધા એવા જ મુદ્દાઓ આવશે કે જેની અંદર છે વાક્ય નહીં હોય સીધા શું હોય છે આખા પેરેગ્રાફ સ્વરૂપે છે વાક્યો આપેલા છે એનું જ આપણે શું કરવાનું છે તો કે ડીએસમાંથી આઈડીએસમાં રૂપાંતર કરવાનું છે એ રહેશે બરાબર એટલે આટલું છે તમારે ખાસ છે એ ધ્યાનમાં છે એ રાખવાનું છે અને આની અંદર પણ છે તમારે દરેકની છે વાક્ય રીતના છે શું કરવાની છે તો કે યાદ છે રાખવાની આમાં વાક્યરચના કંઈ બીજી લાંબી છે નહીં બરાબર તમારે માત્ર આ ત્રણ શબ્દો જ યાદ રાખવાના છે બોલનાર સાંભળનારની વચ્ચે છે જ્યારે થેન્ક યુનો ઉપયોગ કરવામાં આવે ત્યારે શું આવશે થેન્કડ છે એ આવશે બીજું કંઈ લાંબુ છે યાદ રાખવાની જરૂર છે નહીં બરાબર છે અસ્તુ.